હેલો સ્ટુડન્ટ ધોરણ છ પાઠ ચાર કલ્પના ચાવલા કલ્પના ચાવલા જે એક સંશોધક હતી એને બાળપણથી જ આકાશ અને એની ઊંચાઈના વિશે વિચાર કરતી હતી એમના વિષયનો આ પાઠ આજે આપણે ભણશું કલ્પના ચાવલાનો જન્મ એક જુલાઈ ઓગણીસો એકસઠમાં થયો હતો તેમના માતા પિતા એક વેપારી અને ઉદ્યોગપતિ હતા એમના માતા પિતા એક ઉદ્યોગપતિ હતા કલ્પના ચાવલાએ માધ્યમિક શિક્ષણ ડાગોર પબ્લિક સ્કૂલ કરનાલ શાળામાં ઓગણીસો બ્યાસીમાં ચંદીગઢ પંજાબ ઇજનેરી કોલેજ ખાતે એરોનોટિક્સ એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી પૂર્ણ કરી હતી એમને એન્જિનિયરિંગની બેચલર ડિગ્રી પ્રાપ્ત કરી હતી અને પહેલો ક્રમાંક મેળવીને સુવર્ણ ચદક મેળવ્યું હતું એમને પહેલો નંબર આવ્યો હતો અને ગોલ્ડ મેડલ મળ્યું હતું એ પછી અમેરિકાના એરોનોટિક્સ ખાતે આગળનું ભણતર પૂરું કર્યું અને સંશોધક માટે પ્રવેશ મેળવ્યો એ પછી અમેરિકા જઈને એમને એમનું ભણવાનું પૂરું કર્યું ઓગણીસો બ્યાસીમાં એરોસ્પેસ એન્જિનિયરિંગ માસ્ટર ઓફ સાયન્સમાં ડિગ્રી પ્રાપ્ત કરી અને બીજી ડિગ્રી કોલરોડા યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કરી ઓગણીસો અઠ્યાસીમાં પીએચડીની ડિગ્રી પણ પ્રાપ્ત કરી એ ઘણું બધું ભણ્યા હતા એરોસ્પેસ અને તંત્રજ્ઞાન અત્યંત અઘરા વિષય એમના આ બે સબ્જેક્ટ ખૂબ જ અઘરા હતા આકાશમાં જવાવાળી વસ્તુ તેના પર થવાવાળી પ્રક્રિયા અને તેના વિવિધ પરિણામો જેવા વિષય પર પણ સંશોધન કર્યું કે જે આકાશમાં કેવી રીતે પ્રોસેસ થાય છે એના પર કેવી રીતે કાર્ય કરવામાં આવે છે એ પણ એ શીખ્યા હતા ફરીથી વાપરી શકાય તેના અવકાશયાન સામગ્રી વસ્તુ વજનની ક્ષમતા અતિ ઉષ્ણતાનું દબાણ એના પર થવાવાળા પરિણામ વગેરે પણ તેના અભ્યાસના વિષય હતા કે ત્યાં કેવી રીતે સંશોધક કરવું કેટલું વજન હોય છે કેટલું દબાણ હોય છે ને પછી એના પર શું રિઝલ્ટ આવે છે એ એમના અભ્યાસના વિષય હતા નાસા અવકાશ સંશોધનની સર્વોચ્ચ સંસ્થા છે ત્યાં કામ કરવાવાળા સંશોધકોને ગર્વ અનુભવ થાય છે ત્યાં કામ કરવાવાળા જે હોય છે એને ગર્વ થાય છે કે અમે આટલી સારી સંસ્થામાં કામ કરીએ છીએ કલ્પનાની નાસામાં સંશોધક વિભાગમાં કામ કરવામાં પસંદગી કરવામાં આવી આ તેના માટે ઘણી ગર્વની વાત હતી ત્યાં તેને ઘણી અવકાશ વસ્તુઓની માહિતી મળી એ સિવાય અવકાશમાં વિયરિત વસ્તુઓને જાણવાનું સપનું પૂરું થયું જે આકાશમાં જે કંઈ વસ્તુ હતી એને જાણવાનું એમનું સપનું હતું એ પૂરું થયું આ તેના કઠોર પરિશ્રમનું ફળ છે જે એમને સતત મહેનત કરી હતી એમનું એને ફળ મળ્યું આ પાઠની આગળની સમજૂતી આપણે બીજા વિડીયોમાં ભણશું